21મી સદીમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે અને આકાશમાં વિમાન ઉડાવવું હોય કે પછી કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ માટે આગળ વધવું અશક્ય નથી. ત્યારે 7 વર્ષ પહેલા બારડોલીમાં મહિલાઓએ ભેગા મળી મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી હતી, જે સોસાયટીમાં આજે 50,000થી વધુ મહિલા સભાસદો છે. 7 વર્ષ પહેલા મહિલાઓ સ્વનિર્ભર બને તેવા હેતુથી બારડોલીની 14 જેટલી મહિલાઓ એકત્ર થઈને શ્રી તરસાડીયા જનસેવા મહિલા કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીની સ્થાપના કરી હતી. આ સોસાયટી દ્વારા 2 કરોડથી વધુનું ધિરાણ મહિલાઓને કરવામાં આવ્યું હતું. ઉપરાંત 3,50,00,000નું ભંડોળ હાલ ક્રેડિટ સોસાયટી પાસે છે. મહિલાઓ પાસે પ્રેરણારૂપ બની રહેલ આ ક્રેડિટ સોસાયટીના કારણે મહિલાઓએ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ તેવો સંદેશો મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તુષાબેન પંડ્યાએ મહિલાઓને આપ્યો છે. મારું નામ તુષાબેન ભાસ્કરભાઈ પંડ્યા, તરસાડીયા જનસેવા મહિલા કોઓપરેટિવ બેંકની હું પ્રમુખ છું. આ મહિલા બેંક સ્થાપવાનો વિચાર અમને 7 વર્ષ પહેલાં આવેલો અને બધી બહેનો ભેગી થઈને એ વિચારને અમે સાકાર કર્યો. આજની તારીખે આ બેંક મહિલા બેંકમાં 14 ડિરેક્ટરો છે, એની સાથે 10,057 સભાસદો છે. અમારા સભાસદો નાના પાયાના નાના ખેતમજૂરથી માંડીને ડૉક્ટર સુધીના અમારા પાસે સભાસદો છે. એટલે એ નાના માણસોને લોન લેવામાં મહિલાઓને તકલીફ ન પડે એ આશયથી અમે આ બેંક ખોલી હતી. આજની તારીખે અમારી પાસે 3.5 કરોડ ઉપરાંતની ડિપોઝિટ છે અને 2 કરોડ ઉપરાંતનું અમારે લોનનું ધિરાણ છે. અહીં જે બહેનો આવે છે તે ખૂબ જરૂરિયાતવાળી અને પોતાનો ઉદ્યોગ પોતે સ્થાપી શકે એવી આશાએ અમારી પાસે આવે છે અને અમે બધી બહેનો ખૂબ સહકારથી એમને લોન આપીએ છીએ અને એ લોન ભરપાઈ કરવાની જવાબદારી એ બહેનોની હોય છે. બહેનો એટલે પ્રામાણિકતા અને કોઈના લીધેલા રૂપિયા પાછા આપવાની દાનતવાળી હોય છે, એટલે અમારે ખૂબ સરળતાથી એ લોનની ભરપાઈ પણ થઈ શકે છે. વિશ્વ મહિલા દિવસને દિવસે આપ શું મેસેજ આપવા માંગશો? વિશ્વ મહિલા દિવસે હું એવો મેસેજ આપીશ સમાજને અને આપણી મહિલાઓને કે ખૂબ જાગૃત બનો, સશક્ત બનો અને પોતાના પગ પર ઊભા રહીને પુરુષ સમોવડી બનવાના પ્રયાસો કરો. નિરલબેન રોનકકુમાર દરજી છે. હું તરસાડીયા જનસેવા ક્રેડિટ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારો સંસ્થાનો મેઇન ઉદ્દેશ એકદમ આર્થિક રીતે પછાત બહેનો છે જેમણે પોતાના પગભર થવું છે તેના માટે અમે ધિરાણ કરીએ છીએ. તે પણ જે એકદમ ઓછા ધક્કાએ અમે ધિરાણ કરીએ અને એમને ફાઇલ લોન ફોર્મ માટે લોન ભરવા ડિપોઝિટ ભરવા માટે અમે એમને ડોક્યુમેન્ટની પ્રોસેસ માટે અમે મદદરૂપ થઈએ છીએ અને એ લોકોને એ પણ સલાહ કરીએ છીએ કે તમે નાની નાની બચતથી તમે તમારી બચત કરી શકો. તો ધિરાણ ભરવા માટે જે બહેનો આવે છે એમને એવી સલાહ આપીએ છીએ કે થોડા થોડા પૈસા તમે સેવિંગમાં પણ મૂકો કે એ બાને તમારી નાની નાની બચત થાય અને એ બચત તમને ભવિષ્યમાં કામ લાગે. કોઈક વાર તમને ધિરાણમાં ભરવા માટે પૈસાની જરૂરિયાત હોય અને તમારી પાસે પૈસા ન હોય તો તમે એ પૈસામાંથી પણ તમારું ધિરાણ કરી શકો અને પોતાના માટે પણ તમે બચત કરી શકો એવા ઉદ્દેશથી અમે એ લોકોને સલાહ આપીએ છીએ અને એ લોકોનો પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને અમે પણ એ જ રીતે એ લોકોને સહકાર આપીએ છીએ અને એ લોકોને જરૂરિયાત જે કંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે અમે મદદરૂપ થઈએ છીએ.